ઇસ્કોન બ્રિજના અકસ્માત મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સંઘવી એક્શનમાં પ્રજ્ઞેશ પટેલ સામે પણ ફરિયાદ થશે. અકસ્માતનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાશે. એક અઠવાડિયામાં ચાર્જશીટ તૈયાર કરાશે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 21-22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદમાં. આજે ગોજારો અકસ્માત સર્જાયો. શહેરના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ નિપજ્યા છે. મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝુરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. અમદાવાદ ઇસ્કોન બીચ પર મોડી રાત્રે ગમખ્વાર સર્જાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો 9 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદમાં અકસ્માતમાં જોવા ઉભેલા ટોળા ઉપર રાત્રે ગાડી છે જેગ્વારે ફરી વળી હતી ને 9 લોકોનો અકસ્માત મૃત્યુ થયા છે. હજુ પણ 10 લોકો છે આમાં ગંભીર ઈજાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકોનો સામેલ થાય છે. અને અમદાવાદમાં ઇસ્કોન બ્રિજમાં જે અકસ્માત થયો છે એ અકસ્માતની જો વાત કરવામાં આવે તો 160 કિલોમીટરની ઝડપે આવી રહેલી જેગ્વારે 9 લોકોના ભોગ લીધા છે. મહત્વની વાત એ છે કે ઇસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર કાર વચ્ચે અકસ્માત થયો હતો અને એને એક અકસ્માતને જોવા માટે ઉભેલા ટોળા ઉપર 160ની સ્પીડે જે જેગ્વાર કાર આવી હતી તેણે 9 લોકોને અડફેટે 20 લોકોને અડફેટે લીધા છે. એમાંથી 9 લોકોનો ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બીજા જે અન્ય લોકો છે એ લોકોએ ગંભીર ઈજાથી અત્યારે પીડાઈ રહ્યા છે. અકસ્માતના થોડા સમય બાદ જ જો વાત કરવામાં આવે તો આમાં અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત નીપજ્યું છે અને એક ટીઆરબી જવાનનું પણ મોત નીપજ્યું છે. ચોક્કસ એ કહી શકાય કે હિટ એન્ડ રનની કેસ ઘટના તો હંમેશા સામે આવતી હોય છે, પરંતુ આજે થાર અને ડમ્પર વચ્ચે જે અકસ્માત થયો હતો અને એ અકસ્માતને જોવા માટે જે ટોળું ઊભેલું હતું અને પાછળથી 160 કિલોમીટર જે જેગ્વાર કાર આવી, પૂર ઝડપે કાર આવી અને 9 લોકોને અડફેટે લીધા અને 9 લોકોના મૃત્યુ થયા. આમાં એક કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનનો પણ સમાવેશ થાય છે. કેમેરા જે નીલવર સાથે મેં દીપસિંહ રાઠોડ. શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માત બાદ ગુજરાતીઓમાં હાહાકાર મચી ગયો છે. આ ગોજારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને ₹4 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને ઉત્તમ સારવાર માટે આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ આપી પરિવારજનોને આશ્વસ્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ તટસ્થ અને ઝડપી પોલીસ તપાસની સાથે સીસીટીવી સર્વેલન્સ તથા ફોરેન્સિક એક્સપર્ટ ટીમની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ તેમજ આરટીઓ સહિતના વિભાગના સહયોગથી ત્વરિત કાર્યવાહી સાથે જરૂરી તમામ કડક પગલાં લેવા સૂચના આપી છે. સાથે જ રાજ્ય સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને અકસ્માતનો ભોગ બનનાર તમામને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે તેમ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ગઈકાલે રાત્રે થયેલા અતિ ભયંકર માર્ગ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખી અને વ્યથિત હતા. તેમણે અકસ્માતમાં જણાવ્યું કે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તે પરિવારોને મળીને સાંત્વના આપી હતી. તેમજ આ અકસ્માત સંદર્ભે રાજ્ય સરકાર તરફથી ખૂબ જ ઝડપથી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું નિવેદન આપ્યું હતું. અમદાવાદ શહેરના અનેક નાગરિકો આ એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિ વધારે જખમી થયું નથી કે કોઈ જખમી થયું હોય તો એને તરત જ કઈ રીતે સારવાર આપી શકાય તે માટે મદદ માટે त्या उभा रहे छे। खूबज दुखद बात छे कि अमदावाद शहरना एक युवान तथ्य प्रज्ञेश पटेल जे गोटा विस्तार में रहे छे, तेमनी पोतानी मौज शौक में तेमना अनेक मित्रों जोड़े गाड़ी में जे राहदारी माटे बनावेलो रोड रेसिंग ट्रेक नी झड़पे जारे गाड़ीए आ एक्सिडेंट जोवा उभा रहेला लोको अने गुजरात पोलीसना अमारा बे जवानों जे ड्यूटी पर हता, जे सेवा पर हता, ए लोकोनी अंतिम श्वास सुधी त्यां जे सेवा पर ऊभा हता तेवा तमाम लोको पर गाड़ी फेरवी लीधी। 9 जेटला लोको मृत्यु पाम्या, तेमां अनेक युवानो भी हता अने अमारा बेव पोलीसना जवानों भी त्यां मृत्यु पाम्या छे। तथ्य प्रज्ञेश भाई पटेल जेमने त्यांथी हॉस्पिटल हमणा सारवार चाली रही छे, डॉक्टर जेवी परमिशन आपसे तेमनी उपर कार्यवाही चालू करी लीधी छे। डॉक्टरनी परमिशन जोड़े ज तेमने तात्कालिक अरेस्ट करवामां आवशे, पगला भरवामां आवशे। तेना सिवाय तेमना पिता प्रज्ञेश पटेल जेनो अनेक गुनाओमां भूतकालनी अंदर संडोवणी रही छे, ए प्रज्ञेश पटेल पर भी त्या स्थल पर जईने मारा सामान्य नागरिकों जोड़े माथाकोट करवी, धमकी आपवा जेवी घटनाओने लईने एनी उपर गुनो दाखल करवामां आवशे। साथे साथे जे कोई लोको आ घटना जोड़े जोड़ायेला छे एना सिवायना जे युवानो एमां गाड़ीमां सवार करता हता तेवा भी सौ लोकोनी शोधखोल चाली रही छे। आजे 16 सिविल हॉस्पिटल खाते जईने कॉन्स्टेबल धर्मेन्द्र सिंह जी भाई नीलेष परमारना परिवारजनोने मळवानुं थयुं छे, मृतक सौ युवानों परिवार ने मळवानुं थयुं छे। 16 पोलीस स्टेशन खाते अमदावाद शहरना सीनियर अधिकारीओ जोड़े बैठक में आज सवारे मुख्यमंत्री श्रीनी सूचना थी अमुक विषयों नक्की करवामां आव्या छे। आ घटनानो जे तपास छे तेमां 5 पीआईओ, 3 वधारे डीसीपीज, जॉइंट सीपी और सीपी पोते आ घटना निरीक्षण करी रह्या छे। घटना निरीक्षण जोड़े जोड़े आज सांज पहला जे आरटीओ नो रिपोर्ट मेलवानो होय छे, आरटीओ अधिकारी जोड़े भी मारी बैठक थई। आज सांज पहला ज आ रिपोर्ट 5 वाग्या पहला रिपोर्ट मळी जशे। काले सांज पहला पोस्टमोर्टमना रिपोर्ट मळी जशे। एफएसएल नी टीम ने तात्कालिक झड़पती आ केस में एफएसएल नो रिपोर्ट आपवानी सूचना आपवामां आवी छे। ए प्रयास करीने काल रात पहला एफएसएल नो रिपोर्ट भी आपवामां आवशे। अमे सौ लोकोए नक्की कर्युं छे कि आ केस में एक अठवाडियानी अंदर चार्जशीट पूर्ण करवामां आवशे। स्पेशल पीपीनी निमणूक काल सांज पहला करी लेवामां आवशे अने फास्ट ट्रेक कोर्टनी अंदर आ केस चलाववामां आवे, जेथी भविष्यनी अंदर कोई भी नबीराओ आवी हिम्मत फरी सामान्य नागरिकों ने राहदारी माटे जे रोडो सरकारे बनाव्या छे तेने पोतानी मौज मस्ती माटे रेसिंग ट्रेकनी जेम उपयोग ना करे ते माटे अमारी पासे उपलब्ध कायदाकीय तमाम पगलाओ भरवानुं आजे नक्की करवामां आव्युं छे अने आ केस ने मोस्ट सीवियर केस अने मोस्ट अर्जंट केस तरीके अमे लोको ट्रीट करीए छे अने तमाम दिशाएं तात्कालिक आमां जेटली कामगीरी करवानी छे ए कामगीरी चालू करी लेवामां आवी छे। मुख्यमंत्री श्रीने अमे आश्वस्त कर्या छे के जेटली अमने सूचना आपी छे ते तमाम कामगीरी चालू करी लेवामां आवी छे अने काल सांज पहला आ बधा ज रिपोर्ट्स मेळवीने मात्र एक अठवाडियानी अंदर आ चार्जशीट पूर्ण करीने बेव बाप बेटा जेमने सामान्य परिवारोनी घरनी खुशी छीनवी छे अने खुशी छीनव्या पछी पिता द्वारा त्या जईने दादागिरी करवानो प्रयास करवामां आवे। अमदावाद शहरना ISKCON ब्रिज पर थयेला अकस्मातमां 9 लोकोना मोत थशे जेमां बोटादना 3 युवानोना मोत थता पाटीदार समाजना आगेवान दिलीप शाबवाए दुख व्यक्त कर्युं हतुं अने कड़कमां कड़क सजानी मांग साथे सरकारने अपील करी हती। रोनक कृणाल कोडिया अक्षय अनिल पटेल तेमज भावनगरमां रहे छे तेमना मोत मामले प्रतिक्रिया पण आपी हती। महत्वनुं छे के अक्षर एडमिशन माटे 2 दिवस पहेला अमदावाद गयो हतो। आगळ वात करीए अमदावाद शहरना ISKCON ब्रिज पर थयेला अकस्मातमां 9 लोकोना मोत थया छे जेमां सुरेन्द्रनगरना 2 मित्रोना मोत निपज्या छे। बने मित्रो अमदावादमां अभ्यास करवा माटे આવ્યા હતા। આ બંને મિત્રો ISKCON ब्रिज पर ઊભા હતા તે દરમિયાન કારની અડફેટે આવતા મોત નિપજ્યા છે। બંને મૃતકોના અંતિમ સંસ્કાર બોડી સાંજે કરવામાં આવશે। બંનેના પરિવારજનો હાલ અમદાવાદના હોસ્પિટલમાં મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા। બંને મિત્રોના મોતના સમાચારને આખા સુરેન્દ્રનગરમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો। अगर बात करिए रील बनावीने सोशल मीडिया पर स्टार थवा माटे लोको शुं नथी करता हता जेमां घणी वखत उत्कृष्ट प्रतिभा जोवा मळती होय छे अने केटलीकवार कंईक एवुं सामे आवे छे जेनाथी तमे तमारुं माथुं पकड़ीने बेसी जशो। आवा लोको पोताने कुशळ समजवानी गैरसमजमां जीवे छे। त्यारे सूरतमां रील बनाववाना 2 बनाव सामे आव्या हता जेमां पार्ले पॉइंट ब्रिज पासे बाइक पर ऊभा रही रील्स बनावाई हती जे वायरल थता उमरा पोलीसे गुनो नोंधी युवाननी धरपकड़ करी। तो बीजा बनाव में उधना में सूरत वालों से मत भिड़ना, यहाँ बच्चे बच्चे के हाथ में हथियार है जेवी धमकी भरी रील बनावता आरोपियों की धरपकड़ करी पुलिसे तेमनी पासे उठक बैठक करावी हती। हवामान विभाग द्वारा आगामी 7 दिवस राज्य में वरसाद की आगाही कराई है। हवामान विभाग डायरेक्टर मनोरमा मोहंतीए हवामान की आगाही करता जणाव्युं के आगामी 24 कलाक राज्य में भारे थी अत्यंत भारे वरसाद पड़ी शके छे। जेमां अरवली जूनागढ़ और पोरबंदर में भारे थी अति भारे वरसाद की शक्यता रहेली छे ज्यारे जामनगर द्वारका गीर सोमनाथ राजकोट भावनगर में भारे वरसाद पड़ी शके छे। ज्यारे सूरत और वलसाड में अत्यंत भारे वरसाद की आगाही कराई है जेमां 21 और 22 जुलाईए दक्षिण गुजरात में भारे पड़वानी भारे वरसाद पड़वानी आगाही है। जयरे अमदावादना हवामान विषे जणावता तेमणे जणाव्युं के अमदावादमां पण वरसादी माहोल यथावत रहेशे जो के वधु वरसाद पड़वानी शक्यता होई माछीमारोने दरियो न खेडवा आगाही करवामां आवी छे। सेंटीमीटर और एक्सट्रीमली हेवी रेन हुआ है। वलसाड में 31 सेंटीमीटर, जामनगर में 19 सेंटीमीटर और पोरबंदर में 18.2 सेंटीमीटर ऐसे बारिश कल हुआ है। आज भी बारिश रहेगी। हेवी रेन दिया गया, हेवी टू वेरी हेवी रेन नॉट अ फ्यू प्लेसेस विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेन होने का संभावना है। अरावली डिस्ट्रिक्ट, जूनागढ़ डिस्ट्रिक्ट और पोरबंदर डिस्ट्रिक्ट में होने का संभावना है। उसका साथ साथ आप देखा जाए तो जामनगर द्वारका इवन राजकोट गिर सोमनाथ भावनगर ये सारे जगहों में भारी तो बारिश रहेगा, इवन वेरी हेवी यानी अति भारी बारिश भी हो सकता है। और उसका साथ साथ वलसाड में आज 24 आवर्स अगले 24 आवर्स में वलसाड दामन दादरा नगर हवेली में भी भारी से अति भारी इवन अत्यंत भारी बारिश हो सकता है। सूरत नवसारी भरूच आगरा में भारी से अति भारी बारिश होने का संभावना है। एंड अभी डे 2 यानी काल परसों भी एक्सट्रीमली हेवी रेन होने का संभावना है। गुजरात रीजन में जैसे एक्सट्रीमली हेवी रेन जो वलसाड नवसारी जो एक्सट्रीम साउथ गुजरात रीजन में एक्सट्रीमली हेवी रेन हो सकता है और दूसरे जगहों में भारी से अति भारी बारिश होने का संभावना है। अभी अगले 4-5 दिन के लिए फिशरमैन वार्निंग रहेगा और फिशरमैन को जाना मना है। स्कली वेदर होने का संभावना है और स्ट्रॉन्ग विंड भी चलेगी कोस्ट में यानी समंदर में, नॉर्थ गुजरात कोस्ट, साउथ गुजरात कोस्ट में फिशरमैन जाना मना है। ચોમાસાની સિઝન દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાત, હિમાચલ અને મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ છે। દેશભરના તમામ રાજ્યોમાં ભારે વરસાદને કારણે પહાડો પર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં નદીઓના વહેણને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે। યુપીના આગ્રામાં યમુનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું હતું, જ્યારે અમરેલીમાં પણ ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા। ત્યારે ગેસ સિલિન્ડર સાથે નદી પસાર કરતી વખતે લીલિયા શહેરની નવલી નદીમાં યુવાન તળાવ जो कि स्थानिकोए युवानने बचावी लेता आ बाद बचाव थयो हतो। बीजा बनावमां लीलियाना गुंदण गामे बे महिलाओं तणाई हती, जेमां एक महिलानो आ बाद बचाव थयो तो एक महिलानुं मृत्यु थयुं हतुं। मृतक महिलाने लीलिया सरकारी दवाखाने लई जवाई हती। जामनगर जिला लालपुर तालुका में पोरबंदर जामनगर हाईवे लालपुर ढांडर नदी में घोड़ापूर आता वाहन व्यवहार 5 कलाक बंद रह्यो हतो। सामाकांठा विस्तारना कोड़ीपाड़ा में 10 થી 15 घरों में घूंटणसमा पाणी घुस्या हता। जे लोकोना घर में पाणी घुस्या जेने लईने हिंदू सेना लालपुरना प्रमुख गोविंद बसरा तथा हिंदू सेना सैनिकोए लालपुर आहिर समाज में उतारो आपी तेओनी जमवानी व्यवस्था करी हती। आ उपरांत भारे वरसादने पगले जिला में रेड एलर्ट जाहिर करायो छे। वीजळीना कड़ाका साथे भयानक दृश्यो सर्जाया हता। आंकड़ा में बात करिए तो काले सवारे 6 વાગ્યાથી आज सवारे 6 વાગ્યા सुधी जामजोधपुर तालुका में 8 ઇંચ जेटलो वरसाद नोंधायो हतो। कालावड़ तालुका में 6 ઇંચ वरसाद वरस्यो, ज्यारे लालपुर तालुका में 4.5 ઇંચ वरसाद पड्यो हतो। जामनगर में पण 4 ઇંચथी वधु वरसाद नोंधायो हतो। राज्यभर में भारे अति भारे वरसाद की आगाही ने पगले सौराष्ट्र में भारे वरसाद वरसी रो है। राज्य में राजकोट, भावनगर, अमरेली, गीर सोमनाथ, बनासकांठा, साबरकांठा, महेसाणा, अरवली, आ उपरांत दाहोद, महीसागर, पंचमहाल, छोटाउदेपुर, नवसारी, वलसाड में भारे वरसाद की आगाही है। आ उपरांत दीव और दादरानगर हवेली में भारे वरसाद की आगाही है। त्यारे पाटण, गीर और जूनागढ़ में पण वरसाद वरस्यो हतो। गीर सोमनाथ में मेघतांडव वच्चे घणा रोड रस्ताओ धोवाया हता। गीर सोमनाथ में धारासभ्य भगवान बारडे रस्तो चालू कराव्यो हतो। पाटण में पण वरसाद वरस्यो। गोंडल में पण मेघराजानी बेटिंग यथावत जोवा मळी हती। बेलागावी में जैन साधु आचार्य कामकुमार नंदी महाराजनी घातकी हत्यानो बनाव बन्यो हतो। मांगबेलगी में जिला चिक्कोडी तालुकाना हीरेकोडी खाते एक जैन साधुनु माथु कापी हत्या करवामां आवी। तेमना शरीरना भागोने एक निष्क्रिय बोरवेल में फेंकी देवामां आव्या हता। आ केस में 2 आरोपी नारायण बसप्पा माड़ी और हसन दलायतनी धरपकड़ करवामां आवी छे। पोलीसने आ हत्या पाछळ पैसा संबंधित कारण होवानी शंका छे। મળતી माहिती मुजब जैन मुनि 6 જુલાઈથી નંદી પર્વત આશ્રમમાંથી ગુમ થયા હતા। ત્યારે અમદાવાદમાં ઉસ્માનપુરાથી જૈન સમાજને રક્ષણ આપો તેવી માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી। ये रैली जो हमारे बेंगलोर के अंदर है, जैनाचार्य दिगंबर मुनिश्री उनकी वहाँ पर चिकोडी गाँव के अंदर करपीण हत्या की गई। ऐसी हत्या की है कि उनको करंट पहले दिया गया, उसके बाद उनके छोटे छोटे टुकड़े करके अलग अलग स्थान पर फेंक दिया गया। ये बहुत बड़ा षड्यंत्र है। इस षड्यंत्र का पर्दाफाश होना चाहिए और जो भी अपराधियों है उनको कड़क में कड़क सजा मिलनी चाहिए, फांसी की सजा मिलनी चाहिए। और ये जैन धर्म पर अत्याचार है, इसलिए ये अहमदाबाद की समस्त चारों फिरका दिगंबर, सितंबर, स्थानकवासी और 13 पंथी समस्त जैन समाज मिलकर के विरोध प्रदर्शन में हम कलेक्टर ऑफिस जाएंगे और इस विषय में आवेदन पत्र देंगे। यहाँ से उस्मानपुरा से ये रैली कलेक्टर ऑफिस पहुँचेगी और वहाँ पर कलेक्टर श्री को हम आवेदन देंगे। 4 से 5 हजार जैन संप्रदाय के यहाँ पर सभी चार फिरके के लोग यहाँ पर उपस्थित हैं। कर्नाटकना बेंगलोर में जैन संत आचार्य कामकुमार नंदीजी महाराज की हत्याना विरोध में जैन समाज में रोष फैलायो छे। आ हत्याना विरोध में देशभर में रेली योजवामां आवी रही छे। जैन संतनी हत्याना विरोध में तेमज साधु संतोनी सुरक्षानी मांग साथे जैनों द्वारा 20 जुलाईना रोज गुजरात सहित देशभर में जैनों द्वारा रोजगार धंधा बंद राखी हत्या सामे विरोध व्यक्त करवामां आव्यो हतो। त्यारे करजण सूरत में पण जैनों द्वारा रोजगार धंधा बंद राखी रेली काढवामां आवी हती। સુરેન્દ્રનગર में फरी एक वक्त हत्यानो बनाव सामे आव्यो हतो जेमां ચોટીલા नेशनल हाईवे पर जोली एन्जॉय वोटर पार्क सामेथी मृतदेह मळी आव्यो। युवकने गळाना भागे तीक्ष्ण हथियारना घा ઝીંકાયેલા હતા અને घटनानी जाण थता हरीश दुधात एलसीबी एसओजी सहितनो पोलीसनो काफलो घटना स्थळे पहोंच्यो हतो। अगर बात करें गुजरात में आज पण तोफानी वरसाद की संभावना व्यक्त करवामां आवी रही है। हवामान विभागे सवारना 10 थी बपोरना 1 वाग्या सुधीनी संभावना व्यक्त करी है, जेमां दक्षिण सौराष्ट्र माटे रेड एलर्ट आप्युं छे। सौराष्ट्रना तमाम जिल्लाओं में भारेथी अत्यंत भारे वरसाद थवानी संभावनाओ व्यक्त करवामां आवी छे, जेमां दक्षिण गुजरात माटे रेड एलर्ट आपवामां आव्युं छे। जे भागोमां अत्यंत भारे वरसादनी संभावनाओ छे तेमां केटलाक भागोमां सवारथी वरसादी माहोल पण जामेलो छे। आ सिवाय राज्यभरमां वरसाद रहेवानी आगाही करवामां आवी छे। उत्तर गुजरात तथा राज्यना पूर्व भाग में पण भारे वरसाद थवानी शक्यताओ व्यक्त करवामां आवी छे। त्यारे गीर सोमनाथ में पण फरी वरसाद शरू थयो हतो। आगळ वात करीए महेसाणा गुजरिया पाटण फोरलेन रोडनी कामगीरी सामे वधु एक वखत भाजपना धारासभ्ये सवाल उठाव्या छे। आ रोडनी कामगीरी योग्य रीते नहीं थती होवानी फरियाद वच्चे वधु एक वखत महेसाणाना भाजपना धारासभ्य मुकेश पटेलनुं निवेदन सामे आव्युं। मुकेश पटेले आ मामले अगाउ 2 वखत रजूआत करी चूक्या छे, परंतु परिस्थितिमां कोई सुधार आव्यो नथी। रोडनुं काम करती कंपनी वागड कंस्ट्रक्शन कंपनी द्वारा टेन्डरनी शरतोनो पहेला दिवसथी भंग थई रह्यो होवा छतां हाईवे ऑथोरिटी द्वारा कोई ज पगला लेवाता नहीं। आ कंपनीए મહેસાણાથી પસાર થતા રોડના કામ દરમિયાન જ્યાં જ્યાં ઓવરબ્રિજ આવે ત્યાં પ્રથમ સર્વિસ રોડની વ્યવસ્થા કરવાની હતી। આમ છતાં કંપનીએ સર્વિસ રોડ બનાવ્યા વગર જ કામ શરૂ કરી દેતા પ્રજા ખૂબ જ પરેશાન થઈ રહી છે। આ મામલે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે કે આ રોડનું કામ દ્વિવેદી નામના 2 જવાબદાર પ્રોજેક્ટ મેનેજરના હવાલે કંપનીએ કર્યું છે અને આ પ્રોજેક્ટ મેનેજરને કામગીરીમાં રસ જ ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। આ અગાઉ કામ ઝડપી બનાવ અને યોગ્ય કામ નહીં કરતા પ્રોજેક્ટ મેનેજરને બદલવા સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રગતિ જોઈએ એ પ્રગતિ ખૂબ જ ધીમી છે અને મને તો એવું લાગે છે કે આ એમના જે પ્રોજેક્ટ મેનેજર છે ત્રિવેદી એ પોતે આવા કામ ઝડપથી થાય એમાં એ રસ દાખવતા ના હોય એવું મને લાગી રહ્યું છે। મેં એમને 3-4 વખત પણ આ કામ ઝડપથી થાય અને પ્રજાનો જે રોષ છે એ ઘટાડવા માટે અમે એમને વારંવાર મૌખિક અને લેખિત પણ રજૂઆત કરેલી છે, પણ એ ત્રિવેદી સાહેબ જે છે એમના તરફથી યોગ્ય માર્ગદર્શન એ ડિપાર્ટમેન્ટને કદાચ ના મળતું હોય, સ્ટાફને ના મળતું હોય એવું મને લાગી રહ્યું છે અને કામની પ્રગતિ બહુ જ ધીમી છે। આ પ્રોજેક્ટ મેનેજરના જે ત્રિવેદી છે અને એમના માલિક જે છે એમના સાથે પણ મારા વાત થઈ હતી અને એક બીજા નવા કોઈ પ્રોજેક્ટ મેનેજર જ્યારે મળશે ત્યારે આમની બદલી કરશે। પ્રજા અત્યારે થોડી ત્રાહીમાં પોકારી રહી છે અને ફરી પાછી હું આવતીકાલે એમના માલિક સાથે વાતચીત કરીશ। કામ NHAI દ્વારા જ્યારે આપવામાં આવેલું છે ત્યારે કોન્ટ્રાક્ટર વધારે રહેતી હોય છે। માલિક એ કામ એ પ્રોજેક્ટ મેનેજરને સોંપી દેતા હોય છે અને પ્રોજેક્ટ મેનેજર દ્વારા આ કામ ઝડપથી પૂર્ણ થાય એવા એ લોકોએ પ્રયાસો કરવા જોઈએ, પરંતુ આ ત્રિવેદી જે એમના પ્રોજેક્ટ મેનેજર છે હવે કદાચ મને એવું લાગે છે આ પ્રોજેક્ટમાં એમના રસ ન હોય એવું મને લાગી રહ્યું છે। બહુચરાજી में खोराक और औषध नियमन तंत्र द्वारा तेलना वेपारीओ ने त्यां दरोड़ा पाडवामां आव्या हता, जेमां 3 वेपारी ने त्यांथी लेवायेला तेलना सैम्पल में भेड़सेड़ मळी आवी हती, जेमांथी पटेल ट्रेडिंग कंपनी अमृत ब्रांडना सैम्पल फेल थया हता। रिफाइंड सोयाबीन तेलमांथी बीआर रीडिंग आरएम वेल्यू मळी आवी हती, ज्यारे सतीश कुमार बाबूलाल नीचली बजार स्टेशन रोड बहुचराजी खेडूत रिफाइंड सोयाबीन ऑयल में भेड़सेड़ मळी आवी हती। तोमिया ट्रेडिंग कंपनी नीचली बजार बहुचराजी गणपति रिफाइंड सोयाबीन तेल में भेड़सेड़ मळी आवी हती, जेने लईने खोराक अने औषधि तंत्रए कार्यवाही हाथ धरी हती। आगळ वात करीए शाकभाजीनी वात करीए तो हाल में शाकभाजी में खूब ज भाव वधता गृहिणीओ त्राहीमाम पुकारी उठी है। तेमना बजेट खोरवाई गया है। गृहिणीओनी रसोईमांथी टमेटा मरचा आदू तो जाणे गायब ज थई गया है। પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે। સાબરકાંઠા આમ તો શાકભાજીનું હબ ગણાય છે, ત્યારે હાલ તો કારેલા, ટામેટા, મરચા સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। સાબરકાંઠા જિલ્લો શાકભાજીનો હબ ગણાય છે અને અહીંની શાકભાજી ગુજરાત સિવાય અન્ય રાજ્ય અને ભારતની બહાર પણ જતી હોય છે। અહીં ચોમાસું પાકમાં મુખ્યત્વે વેલાવાળી શાકભાજી જેવી કે દૂધી, ગલકા, તુરિયા ઉપરાંત રીંગણ, કારેલા, ટામેટા, ભીંડા અને ચોળી સહિતની શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે। ત્યારે હાલમાં આદુ, ટામેટા, કારેલા, મરચાં સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। મારે 5 વીઘાનું વાવેતર છે तो 5 वीघा वावेतर में वीघे 20 થી 25 हज़ार रुपया खर्चो है ने एनी सामे उत्पादन में 1.25 लाख થી 1.5 लाख रुपया नफो थाय छे अने आ वर्ष में एवरेज 700 થી 800 रुपया भाव जाए छे। तो भाव पण सारा छे ने आ वर्षे वावेतर पर थोड़ू ओछू छे। आ भाव सारा छे, आ वर्ष में थोड़ू मळे। आ वर्षे अगर बात करें महत्वना समाचार, अमदावाद में जे गुजारो अकस्मात सर्जाओ जेना घेरा प्रत्याघात राज्यभर में जोवा मळी रह्या छे ते मामले महत्वना समाचार। जे आरोपीओ छे 6 आरोपीओनी जे छे ते 6 लोकोनी अटकायत थई छे, जेमां वात करवामां आवे इस्कोन ब्रिज पर अकस्मात मामले 6 लोकोनी अटकायत करवामां आवी छे। आरोपी तथ्य सहित 6 लोकोनी अटकायत थई छे। कारमां सवार 3 युवतीनी पण अटकायत करवामां आवी छे। तपास माटे बनावायेली कमिटी द्वारा हाल पूछपरछ करवामां आवशे। 3 युवती अने 2 युवकनी अटकायत करवामां आवी छे। तमाम लोको रात्रे केफेमां बेठा होवानी पण माहिती मळी रही छे। मकरबा नजीक आवेला अमदावाद इस्कोन ब्रिज पर जे गबखवार अकस्मात सर्जाओ जेना घेरा प्रत्याघात हाल राज्यभर में पड़ी रहा है, जेमा 9 परिवार जे छे ते विखेराई गया, कारण के आश्रे 9 जेटला लोकोना अकस्मात में मौत निपज्या हता। जे बाद हाल तो पोलीसे पण कड़क कार्यवाही करवानी शुरुआत करी दीधी है। त्यारे हाल आज महत्वना समाचार मळी रह्या छे। 6 लोकोनी अटकायत करी छे, तेमने लईने वधु विगत साथे आपणे साथे संवाददाता बिरेन जाधव जोड़ाई गया छे। बिरेन, इस्कोन ब्रिज पर अकस्मातनो जे मामलो छे, हाल जे कार्यवाही करवामां आवी रही छे तेने लईने विगत जणावो अने जे 6 लोकोनी अटकायत करवामां आवी छे तेमना विशे शुं विगत प्राप्त थई छे? प्रीति, जे आ केस छे तेमां वधु एक अपडेट अने वधु एक महत्वना समाचार सामे आव्या छे के जे तथ्य पटेल के जेणे 9 लोकोने मौतने घाट उतार्या तेनी साथे जे लोको जेग्वार काરમાં સવાર હતા તે પૈકીના 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની અટકાયત કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે જે તથ્યના પિતા છે તેમના દ્વારા અવારનવાર કહેવામાં આવ્યું છે કે જે લોકો તથ્યની સાથે હતા તે લોકો પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છે। ત્યારે 5 જેટલા લોકોની અત્યારે હાલ પોલીસે અટકાયત કરી છે અને પોલીસ દ્વારા આ 5 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કેટલા વાગે તથ્યની સાથે આવ્યા હતા અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા। જો કે પ્રાથમિક તપાસમાં એ પ્રકારની વાત સામે આવી છે કે બોપલ ખાતે ગુડ પ્લેસ નામનું કેફે છે, ત્યાં આ તમામ લોકો જે છે તે કેફેમાં બેઠા હતા અને ત્યારબાદ બોપલથી જે ઇસ્કોન તરફનો રસ્તો છે ત્યાં આવીને જે ઇસ્કોન બ્રિજ છે ત્યાં સવાર થયા અને ત્યારબાદ જે અકસ્માત છે તે થયો હતો। જો કે હજુ પણ વધુ તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે, કારણ કે હજુ પણ પોલીસ દ્વારા જે આ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિમાં જે એમના લોહીમાં કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાની વિગતો આવે છે કે નહીં। એટલે આ તમામ બાબતોને લઈને પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે। કુલ 5 લોકોની અત્યારે હાલ પોલીસે અટકાયત કરી છે અને તથ્યની વાત કરીએ પ્રીતિ તો તથ્યની પણ અત્યારે હાલ હવે ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। મહત્વની બાબત છે કે તથ્યના પણ બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે ને તેને પણ એફએસએલમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જે પ્રકારનો રિપોર્ટ સામે આવશે અને ત્યારબાદ જે કલમો છે તેમાં પણ વધારે ઉમેરો થાય તે પ્રકારની શક્યતા છે। જો કે અત્યારે હાલ તો તથ્યની સાથે જે લોકો હતા તે તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને અલગ અલગ દિશાઓમાં જે પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી, આ ઉપરાંત જે રીતે તથ્ય વિશે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે રીતે શું અન્ય જે લોકોની અટકાયત કરવામાં આવી છે આ લોકો વિશે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલથી પ્રીતિ, અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં એ બાબત સામે આવી છે કે જે આ 5 લોકો છે તેમાં ત્રણ યુવતી છે ને બે યુવક છે અને તે પણ જે તથ્યની સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તમામ જે લોકો છે તે કોલેજના પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને ત્યારની જ આ લોકોની મિત્રતા હતી અને ત્યારબાદ તેઓ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ કેફે પહોંચ્યા હતા. કેફેથી પરત ફરતા સમયે જ્યારે આ ઇસ્કોન બ્રિજ આવ્યો અને ઇસ્કોન બ્રિજ તરફ આ અકસ્માત જે છે તે તથ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે હવે વધુ તપાસમાં ઘણા એવા ખુલાસા થઈ શકે છે. જો કે અત્યારે હાલ પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે અને તમામ વિગતોને લઈને પોલીસ પણ અત્યારે હાલ પૂછપરછ કરશે, કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ખૂબ સેન્સિટિવ મુદ્દો છે સમગ્ર ગુજરાત માટે અને અમદાવાદ માટે. તેને જોતા અત્યારે હાલ પોલીસ એક્શન મોડમાં છે ને આ જે કેસ છે તેને લગતા જેટલા પણ લોકો હશે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને તેને જ લઈને આજે 5 લોકો છે તેમની અટકાયત કરીને વિવિધ પાસાઓની જે તપાસ છે તે પોલીસ કરી રહી છે. પ્રીતિ જી બિરેન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. 3 યુવતી અને 2 યુવકની અટકાયત થઈ છે જેમની પૂછપરછ કરવામાં આવશે. હજુ પણ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.